પંદરમી ઓગસ્ટના વેંઢળના હસ્તે જૂનાગઢના આઝાદ ચોક ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. પંદરમી ઓગસ્ટની મધુર સોશિયલ ગ્રુપ દ્વારા વિશિષ્ટ ઉજવણી થઈ, જેમાં આઝાદ ચોક નજીક તારીખ 15 ઓગસ્ટના ઇતિહાસમાં પ્રથમ વખત વેંઢળના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરના સામાજિક રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢના મધુર સોશિયલ ગ્રુપ દ્વારા દર વર્ષે સમાજના દરેક વર્ગને જોડી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે. મધુર ગ્રુપ દ્વારા રાષ્ટ્રભાવનાના પ્રસાર માટે કબ્રસ્તાનથી લઈ મંદિર ગીર જંગલમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. આગામી તારીખ 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની વિશિષ્ટ ઉજવણી કરાઈ, જેમાં આઝાદ ચોક નજીક પોલીસ સ્ટેશન અને ખાદી ગ્રામ ઉદ્યોગના પટ્ટાગણમાં વ્યંઢળના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ આઝાદીના પવિત્ર પર્વ પર વ્યંઢળ સમાજના જ એક સભ્યએ જણાવ્યું હતું કે આજે અમને આ આઝાદીના પર્વની ઉજવણીનો એક ભાગ બનાવી અમારા વ્યંઢળ સમાજને એક માન આપ્યું છે. વધુમાં જણાવ્યું કે અમે બધાના સારા પ્રસંગમાં હંમેશા જઈએ છીએ, બધાને આશીર્વાદ આપીએ છીએ, આ દેશના નાગરિક હોવાનો ગર્વ અનુભવીએ છીએ અને આ પ્રસંગનો ભાગ બનાવવા બદલ આભાર માન્યો હતો. મધુર ગ્રુપના પ્રમુખ સલીમભાઈ ગુજરાતીએ જણાવ્યું હતું કે વ્યંઢળોને આપણા સમાજમાં મહત્વ આપવાની પરંપરા હાલ ભૂલાઈ રહી છે, ત્યારે વ્યંઢળ પણ સમાજના અભિન્ન અંગ હોવાની ભાવના ઉજાગર થાય તે હેતુથી તારીખ 15 ઓગસ્ટ વ્યંઢળના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમે આજે મધુર સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત ધ્વજવંદનનો કાર્યક્રમ હતો, એમાં અમે ધ્વજવંદન કર્યું અને આપ માટે અમે મધુર સોશિયલ ગ્રુપનો આભાર માનીએ છીએ કે જે આજે અમને સમાજના વચ્ચે ધ્વજવંદન કરવાનો મોકો આપ્યો અને અમે સમાજના આભારી છીએ. અમે પણ દેશના નાગરિક છીએ અને અમને દરેક સારા પ્રસંગોમાં અમારી હાજરી હોય છે અને આ હાજરી અમને હસી મજાક કે ટીકાથી ગણતા હોય છે, પણ અમે બી દેશના એક સારા એવા નાગરિક છીએ અને ધ્વજવંદન કરી અને દેશનો એક હક જતાવીએ છીએ અને આ માટે અમે સલીમભાઈ ગુજરાતી અને મધુર સોશિયલ ગ્રુપનો આભાર માનીએ છીએ પૂરા ગ્રુપનો, કે જે આજે અમારા ગ્રુપને અને અમારા સમાજને માન મર્તબો અને ઇજ્જત આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટનો રિપોર્ટ, જૂનાગઢ.